એકથી કરી અને દસ પ્રશ્નો તેમજ તેના જવાબો શીખી ગયા છીએ અને તમે તમારી ટેક્સબુકમાં લખી પણ લીધા હશે તો આવો આજે આપણે શીખીશું પ્રશ્ન અગિયારથી પંદર તેમજ પ્રવૃત્તિ બાળકો સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન અગિયારમાં કેટલા ઉખાણા આપવામાં આવ્યા છે ઉખાણા એટલે આપણે હિન્દીમાં તેને શું કહીએ પહેલિયા હમ પ્રશ્ન અગિયાર મમ્મી પપ્પાની મદદથી નીચેના ઉખાણા ગાઉ બાળકો આપણે ઉખાણા ગાઈશું અને ઉખાણાના જવાબ તરીકે ચિત્રો પણ આપેલા છે તો તમારે ચિત્રની નીચે તેનું નામ લખી લેવાનું રહેશે તો સૌપ્રથમ લાલ લીલો રંગ મારો ખાટો મીઠો સ્વાદ મારો કચુંબર માં યાદ આવું ગુણથી મારા સૌને ભાવ તો બાળકો આ શું છે ટમેટું મારા ઘરમાં કાયમ મળે કરવત હથોડી રંધો એના વિના ઘડી ન ચાલે ભાંગી પડે ધંધો તો બાળકો મારા ઘરમાં કાયમ મળે કરવત હથોડીને રંધો એના વિના ઘડી ન ચાલે ભાંગી પડે ધંધો કોણ એવું છે કે જેના ઘરમાં કરવત હથોડી રંધો બધું હોય અને એના દ્વારા એ ધંધો કરતું હોય તો એ છે સુથાર અવાજ મારો ઘર મકાને દાણા જીવડા ચણતી હું નામ બતાવી જાણો તો ચીંચી ચીચી કોણ કરે છે અને મકાનમાં ઘરમાં કોણ માળો બાંધે છે તેમજ દાણા અને જીવડા કોણ ચણે છે તેનું નામ છે ચકલી બે ઈસ ને બે ઉપડા ચાર પાયા ઊભા મારું ઠામ દરેક ઘરમાં સૌ કોઈ તેમાં સૂતા તો બાળકો જેને ચાર પાયા હોય અને બે ઈસ હોય એવું શું છે જેમાં ઘરમાં બધા સૂતા પણ હોય એવું તો છે ખાટલો તો જવાબમાં આવશે ખાટલો પ્રશ્ન બાર નીચેના વાક્યો વાંચો બાળકો અહીં કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે આપણે તેનું વાંચન કરીશું આ ગામ છે ગામમાં મગન રહે છે મગન રમે છે તે વરસાદમાં રમે છે તેની પાસે જમના છે જમણા પડી છે જમના લપસી પડી છે બારના વાક્યોને આધારે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન તેર માં કેટલીક ખાલી જગ્યા આપવામાં આવેલી છે જે આપણે પ્રશ્ન બાર માં જે હમણાં વાક્યો વાંચ્યા ને તે વાક્યોને આધારે ખાલી જગ્યા પૂરવાની છે તો બાળકો પ્રશ્ન તેર હું તમને હોમવર્કમાં આપું છું તમારે શું કરવાનું છે પ્રશ્ન બારમાં જે વાક્યો આપ્યા છે ને એમાંથી જ તમારે ખાલી જગ્યા પૂરવાની છે જેમ કે આ ગામ છે તો અહીં તમે લખશો ગામ ગામમાં ખાલી જગ્યા રહે છે તો તમે પ્રશ્ન બારમાંથી જોઈશો અને અહીં ખાલી જગ્યા પૂરશો તો બાળકો સરસ રીતે ખાલી જગ્યા પૂરજો હો ને પ્રશ્ન ચૌદ વાંચો અને લખો બાળકો અહીં વાક્યો આપવામાં આવ્યા છે આપણે તેને સરસ રીતે વાંચવાના છીએ અને ત્યારબાદ સુંદર અક્ષરે લખવાના છે બાળકો સેમ ટુ સેમ આ વાક્યો તમારે અહીં સુંદર અક્ષરે લખવાના રહેશે ચલો આપણે વાંચી લઈએ ચકલી દાણા ચણે છે ટમેટા ખાટા છે તીખી ચટણી બનાવ મરચાંનો રંગ લીલો છે સરદાર બાગમાં રમવા આવ ખમીસ ખૂબ લાંબુ છે લાલજી જલેબી ખાય છે તો બાળકો આ વાક્યો તમારે અહીં સુંદર અક્ષરોમાં લખવાના રહેશે પ્રશ્ન પંદર સમાન શબ્દો જોડો બાળકો અહીં શબ્દો આપવામાં આવ્યા છે સમાન શબ્દને તેની સાથે જોડી દેવાનો છે આવો સૌપ્રથમ આપણે તે શબ્દોનું વાંચન કરીએ ચક્કરડી ખમીસ પથ્થર ખજાનો સુંદર હવે તમારે એના જેવા જ સમાન શબ્દ સાથે એને જોડી દેવાનો છે જેમ કે ચક્કરડી ચક્કરડી ખમીસ ખમીસ પથ્થર પથ્થર ખજાનો ખજાનો સુંદર સુંદર તો બાળકો અગિયારથી પંદર પ્રશ્ન તમને સરસ રીતે સમજાઈ ગયા ને પાછળ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે ચાલો જોઈએ બાળકો પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓમાં પ્રથમ છે વર્ગમાં ઉખાણા પૂછો તો બાળકો હમણાં આપણે વર્ગમાં આવવાનું તો થતું જ નથી તો તમે તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેનને ઉખાણા પૂછી શકો છો બે કોઈ પણ બે ઉખાણા તમારી નોટબુકમાં લખો બાળકો પ્રશ્ન અગિયારમાં પણ ચાર ઉખાણા આપેલા છે તેમાંથી કોઈ પણ બે ઉખાણા અથવા તો તમારી પસંદના કોઈ બે ઉખાણા હોય તો તે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે લ ટ ચ ખ મ ન ગ જ વ ર સ દ આ બધા અક્ષરો તથા આની માત્રા એની માત્રા અને દીર્ઘ ઇની માત્રા કઈ માત્રા આની માત્રા એની માત્રા અને દીર્ઘ ઇની માત્રાની મદદથી શબ્દો બનાવો અને લખો બાળકો આટલા બધા અક્ષરો આપેલા છે તેમજ ત્રણ માત્રાઓ પણ આપેલી છે આની માત્રા એની માત્રા અને દીર્ઘ ઇની માત્રા તો આપણે આ અક્ષરો અને માત્રાઓની મદદથી શબ્દો બનાવવાના છે બાળકો અહીં મેં કેટલાક શબ્દો બનાવ્યા છે તમે પણ તમારી રીતે શબ્દો બનાવી શકો છો પણ હા આ જ અક્ષરો લેવાના રહેશે અને આ ત્રણ માત્રાઓની મદદથી જ તમારે શબ્દો બનાવવાના રહેશે ચલો આપણે મેં જે શબ્દો બનાવ્યા છે તેને વાંચી લઈએ સાદગી લાલજી ટામેટા ગજાનન મરચી બાળકો અહીં તમે મરચાં પણ લખી શકો છો કારણ કે આની માત્રા પણ છે જ વરસાદ દરજી જમના સામટા ગાજવીજ ગામ નાગ ઝાગ ચાદર સાગર ખેવના મેના ગેરસમજ તો બાળકો તમે તમારી રીતે પણ આવી રીતે શબ્દો બનાવી શકો છો તો બાળકો આશા છે કે તમને એકમ પાંચ મારો ખજાનો સરસ રીતે સમજાઈ ગયું હશે બાળકો તેના દરેક પ્રશ્ન જવાબ તમને બરાબર સમજાઈ ગયા છે ને હમ તો તમે તમારી ગુજરાતીની ટેક્સ્ટબુકમાં લેખન કાર્ય પૂર્ણ કરી લેજો અને હા નેક્સ્ટ વિડિયોમાં આપણે નવો એકમ સ્ટાર્ટ કરીશું થેન્ક યુ